আছে? হেডিং: তত্ত্বদৃষ্টি, অবস্থা দৃষ্টি। જ્યાં સુધી અવસ્થાની દ્રષ્ટિ છે એની, ત્યાં સુધી એને જગત દેખાશે, અને તત્વદ્રષ્ટિ થશે એટલે તત્વ દેખાશે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે અવસ્થા દ્રષ્ટિ, અને રિયલ વ્યૂ પોઈન્ટથી જોવું એટલે તત્વદ્રષ્ટિ. પેલી અવસ્થા દેખાશે પણ અવસ્થા પોતાની નહીં માને એ. આ જ્ઞાન પછી તમને તત્વદ્રષ્ટિ થઈ એટલે તત્વ જોતા શીખ્યા અને અવસ્થાને જોઈ શકો છો, પણ અવસ્થા એ આપણું સ્વરૂપ નથી. અવસ્થા વિનાશી છે એવું જાણો છો, રિલેટિવ છે. રિલેટિવ રિયલ બેઉ જોઈ શકો છો ને? રિલેટિવ અવસ્થાઓ છે અને રિયલ એ તત્વ છે. અને રિયલ જોતો થયો ને પછી અવસ્થાની ડિવેલ્યુ થઈ જાય. પોતાની નહીં માને, જુએ ખરો, જાણે ખરો, પણ પોતાની નહીં માને, મેં કર્યું એવું નહીં માને કે છે. આપણે આ પાંચ આજ્ઞા આ શીખવાડે છે. રિયલ રિલેટિવ જુઓ, રિલેટિવ વ્યવસ્થિતને તાબે છે સમજો, રિલેટિવ ફાઇલ છે, સંભાવ રાખી નિકાલ કરો. આ જ આપણું આ જ્ઞાન, એ જ આપણું જ્ઞાન. પ્રશ્ન કરતા: દાદા, આત્માથી તો ખાલી તત્વ જ જોવાય ને? આત્મા આત્મા તત્વને જ જુએ છે ને? એ ફેઝિસને નથી જોતો ને? દાદાશ્રી: જ્યાં સુધી સંસારી આત્મા છે ત્યાં સુધી બધું આ દરેક વસ્તુને જુએ, ને સંસારી ના હોય એટલે રિલેટિવ ના હોય, રિયલ હોય ત્યારે એ આત્મા આત્માને જુએ, અવિનાશી ચીજોને જ જુએ. આત્મા અને અનાત્મા જ્ઞાની પુરુષ સ્પષ્ટપણે જુદા પાડી આપે. પેજ નંબર 254. પછી જ આપણે ઓળખી શકીએ કે આ આત્મા અને આ અનાત્મા, આ તત્વ સ્વરૂપ અને આ અવસ્થા સ્વરૂપ એમ સ્પષ્ટ ઓળખી શકીએ. જ્ઞાન મળ્યા પછી કદાચ ક્યાંય જ્ઞેયમાં જ્ઞાન ચોંટે તોય તે તત્વદ્રષ્ટિથી એમ લાગે કે આ તો ચંદુભાઈનું છે, મારું નોય. તત્વ અનંત અવસ્થાવાળું છે, તત્વ અનંત અવસ્થાવાળું હોય, અવસ્થાઓના એળિયા પડે. જેમ સૂર્યનારાયણ વાદળ પાછળ હોય છતાંય તેની અવસ્થાના એળિયા પડે, તેમ કોઈને પણ અવસ્થા દ્રષ્ટિથી જોઈએ છીએ તેથી તો તેનો આપણા ઉપર પ્રભાવ પડે. અવસ્થા દ્રષ્ટિથી જ આકર્ષણ વિકર્ષણ છે, તત્વદ્રષ્ટિથી નહીં. અવસ્થામાં હું છું એમ માને કે તરત જ અંદર લોચુંબકપણું ઉત્પન્ન થાય અને આકર્ષણ શરૂ થાય. તત્વદ્રષ્ટિ એટલે સંપૂર્ણ દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ એટલે તત્વ, અને વ્યવહાર એટલે અવસ્થા. અવસ્થા દ્રષ્ટિથી જોશો તો આકર્ષણ વિકર્ષણ થશે, અને તત્વ દ્રષ્ટિથી જોશો તો મોક્ષ થશે. કોઈકને તત્વ દ્રષ્ટિથી જોશો તો તમને લાભ થાય, ને અવસ્થા દ્રષ્ટિથી જોશો તો તેમાં જ તમે ખોવાઈ જશો. આ રિલેટિવ ને રિયલ, આ મોહ દ્રષ્ટિ કેમ? તો કે અવસ્થા દ્રષ્ટિથી જોવાથી મોહ ઉત્પન્ન થાય છે, તત્વ દ્રષ્ટિથી મોહ ખલાસ થઈ જાય, એ દ્રષ્ટિ રાખો કે છે, નહીં તો ખોવાઈ જશો. જે ચોંટ્યું એટલે ભટકામણ થશે. પછી આંખોથી જોઈ જોઈને તો આખું જગત ભૂલ્યું છે. તત્વદ્રષ્ટિથી સામામાં આત્મા દેખાય, તે તત્વદ્રષ્ટિ માટે શાસ્ત્રમાં લખાયું કે તલમાંથી તેલ નીકળે છે, દૂધમાંથી ઘી નીકળે છે. એ જે તત્વદ્રષ્ટિ જાણે તે જ તે કાઢી શકે. ભેંસને ભેંસ દેખે, ગાયને ગાય દેખે, તે અવસ્થા દ્રષ્ટિ, અને આપણા મહાત્માઓ તો તત્વદ્રષ્ટિથી જુએ. તત્વ જાણે તે તત્વદ્રષ્ટિથી જોઈ શકે, જે જાણતા નથી તે તત્વદ્રષ્ટિથી કેમ જોઈ શકે?
તત્વદૃષ્ટિથી અવસ્થાની કિંમત ઉડી જાય. તત્વદૃષ્ટિ થાય તો વસ્તુ દેખાય, નહીં તો અવસ્થા દ્રષ્ટિથી કેફ ચડે. એટલે અવસ્થા દ્રષ્ટિની કિંમત ઉડી જાય, ડીવેલ્યુ થાય ને જે બાબત મળે એ બાબતમાં કકડાટે મટી જાય. અને કેમ કેફ ચડે છે? તો કે અવસ્થા દ્રષ્ટિથી. જો તત્વદ્રષ્ટિમાં રહે, તત્વદ્રષ્ટિની જાગૃતિ રહે ને, તો કેફે ઉતરી જાય, ગરવરસ ઉતરી જાય, કેફ ઉતરી જાય, ડખાએ બંધ થઈ જાય, બીજા નીચા ના લાગે, અભેદતા ઊભી થાય. દીપુભાઈ, આ આકર્ષણ વિકર્ષણ કે વિષયની વાત હોય દીપુભાઈ, તો સપોઝ સામે કોઈ અવસ્થા આવી સ્ત્રીની, તો પહેલાં એમાં સુખ લાગે છે કે પહેલાં એમાં આ હું છું એ સ્થાપિત થાય છે? એ હું છું સ્થાપિત ને થઈ જ ગયેલું છે. હું પુરુષ છું છૂટતું જ નથી, એટલે સ્ત્રી જોવાનું ગમે છે ને. અચ્છા, એટલે જ આકર્ષણ થયેલું છે. આકર્ષણ લોચંબક થઈને જ ઊભું રહ્યું છે. પોતે ટાંકણી ને પેલું લોચંબક, એ તો લોચંબક ને પોતે ટાંકણી પાછો, બરાબર છે. એટલે ખેંચા ખેંચી થાય જ બધી. એટલે આપણે હવે શું છે, એને જે હોય તે. આજે બોલો, સ્ત્રીની બાબતમાં એને વળવા જતા નથી કે તમે લા લટક મટક ચાલો છો, મારી નજર બગડે છે, મારો દોષ મને ઊભા થાય તારે લીધે, બરાબર. અને એ માનમાં તરત કહેશે, તું કેમ આવું કહે છે મને, બરાબર. એટલે એમાં આપણી જ ગાંઠ, માનની ગાંઠ આપણને નેગેટિવ બતાડે છે. અહીંયા આકર્ષણ કરાવે છે વિષયની ગાંઠ. એટલે આપણે આપણી ગાંઠને ચોખ્ખી કરવાની છે. અને તત્વદ્રષ્ટિ એટલે શું? તો કે રિયલમાં શુદ્ધાત્મા જુઓ, રિલેટિવમાં ત્રિવિઝન જુઓ, બરાબર. અહીં કશાયમાં તો રિયલમાં શુદ્ધાત્મા જુઓ, રિલેટિવમાં નિર્દોષ જુઓ. તો પછી શુદ્ધાત્મા જોતાની સાથે આકર્ષણ, દ્વેષ, મોહ ખલાસ થતું જશે ને પછી શુદ્ધ ઉપયોગ રહેશે. જેવું દીપક કશાયમાં છે કે આ હું નથી, અને પછી કશાયના પ્રતિક્રમણ કરીએ છીએ, એવી જ રીતે વિષયમાં પણ પહેલાં તો પોતે આમાં આવે છે, પોતાના પદમાં આવે છે કે આ હું નથી, અને પછી છે તો ત્રિવિઝન વાપરે છે. હા, એટલે આપણે કોને કહીએ છીએ, હું શુદ્ધાત્મા, દીપક તું ધોઈ નાખ, કેમ ઊંધું જુએ છે, કેમ વિકારી દે, દેહ ઉપર મોહ દ્રષ્ટિ કરે, તું પ્રતિક્રમણ કર. એટલે જુદું રાખવાથી પોતે હું આ નથી થઈ જ ગયું, બરાબર છે. અને ભૂલ કરનાર પાસે ભૂલ દોડાવી, એટલે એ ચોખ્ખો ને આપણે જુદા. સામે શુદ્ધ જોયું કે ના, શુદ્ધાત્મા જુદો ને ખોખું જુદો, બરાબર છે. એટલે આપણી આ વૈજ્ઞાનિક પ્રોસેસ એવી છે કે આ બધું સમય જ જાય છે અંદર. દીપભાઈ, આખલી આ જે આપ જે બધું આ એડિટિંગમાં જે પેલું એ આવે છે, જે પેજ નંબર 253 ઉપર આવે છે, તો કે તત્વદ્રષ્ટિ અવસ્થા દ્રષ્ટિ, તો આપ સેમ્પલ લઈએ કે પણ અવસ્થા પોતાની નહીં માને એ, તો અહીંયા એ ઉપર આપણે પોતે આવ્યું આગળ, એટલે મૂળ આત્મા પોતે અને ફિઝિકલ મંગળદાસ. હા, તો અહીંયા આપણે એ ઉપર સપોઝ આજે કીધું કે પોતા ઉપર આપણા દાદાના વર્ષોથી આપણે આપણીમાં જોઈએ છીએ. પછી બીજું વાક્ય આવે છે, આ જ્ઞાન પછી તમને તત્વદ્રષ્ટિ થઈ. તમે તમને જે છે, તો એ વખતે પણ પેલું એકનો એક જ, એટલે તમને તમે અમે એ એને બધું એકને અડે છે, પોતે પોતે અડે છે. જે પોતે એટલે વતલો, મૂળ સ્વરૂપે મૂળ ભગવાન, ફિઝિકલ એ મંગળ, આપણે ત્રણ જ ભાગ પાડ્યા આવે, ફિઝિકલ, હા બરાબર છે, મૂળ ભગવાન અને પોતે. તો અહીંયા ખાલી ક્યુરિયોસિટી થાય આપણને કે આ જો અહીંયા એ ઉપર આવે તો અહીંયા પણ એના ઉપર ઇન્વર્ટેડ કોમા કરી શકે ખરા, પણ હવે સમજી જવાનું. હા દીપોય, પૂછશે તત્વદ્રષ્ટિથી સામામાં આત્મા દેખાય, એ બરાબર. તત્વદ્રષ્ટિ માટે શાસ્ત્રમાં લખાયું કે તલમાંથી તેલ બને તો, એટલે કે ભેંસમાંથી ભેંસ જે દેખાય ને તત્વ સ્વરૂપે શુદ્ધ આત્મા દેખાય, એવું બે જોવાની દ્રષ્ટિ. એટલે દૂધ જોવે ને તો સમજાય આની અંદર ઘી હોય જ, એ તત્વદ્રષ્ટિ. એમ તલ દેખાય તો તલમાં તેલ હોય એ સમજી શકાય. પછી ભલે પીલીને તેલ કાઢે જુદી વસ્તુ છે, પણ છે ખરું એમ. એટલે પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે ભાઈ આવું આ લોકો દાખલા મૂકે બિચારા શાસ્ત્રકારો, કે લોકોને સમજણ પડે, આપણને મળી ગયું છે એટલે ગેડ બેસી જાય. અને આગળ છે ને અવસ્થાઓના એરિયા પડે, એટલે શું? એટલે અવસ્થાની અસરો થયા કરે. આ જગત અવસ્થા સ્વરૂપે છે ને, જેમ અવસ્થા દ્રષ્ટિથી જોઈએ તેથી લોકોને આપણી પર અસર થયા કરે છે. તત્વદ્રષ્ટિએ જુઓ તો આકર્ષણ વિકર્ષણ પ્રભાવ કશું નહીં થાય, પણ આપણો પ્રભાવ એની પર પડશે. એટલે આપણે અવસ્થા દ્રષ્ટિથી ના જુઓ, તત્વદ્રષ્ટિથી જુઓ, નહીં તો અવસ્થા દ્રષ્ટિની અસરો થયા કરે.
જો ને આકર્ષણ વિકર્ષણ સ્ત્રી પુરુષનું થાય જ છે ને, અને કેવડું મોટું સંસારમાં બીજ પડે છે અને ભટકે છે. અને ખરેખર આ હાડકા માંસ લો એ ચામડીની ચાદર ખસે ને તો આના જેવો ગંધવાડો નથી. રોજ આપણે સાંભળીએ આને ટીબી થઈ ગયું, આને કેન્સર થઈ ગયું, આને ઓપરેશન આ ગોલ્ડ બ્લેડર કાઢી નાખ્યું, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને કેટલું બધું. આ સ્પેરપાર્ટ જ છે આ. પણ હવે દેખ એ પેલું આકર્ષ અવસ્થા દ્રષ્ટિમાં પોતે બેઠો છે ને એટલે એને પેલું દેખાતું નથી. આકર્ષણ મોકર્ષણ થયા જ કરે છે અને ભાન પડતું જ નથી. આ તત્વ દ્રષ્ટિમાં આવે કે ના હું શુદ્ધાત્મા છું, તોય શુદ્ધાત્મા છે, પછી આ મોહ દ્રષ્ટિ છૂટતી જાય. ચાલો આગળ. જી શ્રી, આ અવિનાશી અવસ્થાઓ કીધી ને એટલે અવસ્થાઓ અવિનાશી નહીં, અવિનાશી કીધી ને તો આ કર્તાનું સાયન્સ આને લાગુ પડે છે ને કે અવસ્થાઓ વિનાશી છે એટલે સામો કરતા નથી એવું? ના, એ અને અવસ્થા માત્ર વ્યવસ્થિતને તાબે છે, પોતે કરનાર નથી, માટે પોતે અકર્તા છે. સમજાય ને? એટલે આમ અવસ્થાઓ એક્ઝેક્ટ મંગળદાસને જ લાગુ પડે એવું કે? અવસ્થાઓ બધી મંગળદાસને, અને પછી બાવો માને છે મેં કર્યું એટલે ભાસા ફસાયો, તું કેમ બગાડે છે એને ગુનેગાર જોવે છે. ખરેખર એવું નથી, અવસ્થા માત્ર વ્યવસ્થિતને તાબે, સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એટલે એવિડન્સને તાબે છે. પૂજ્યશ્રી, તત્વ દ્રષ્ટિથી જુએ તો પછી અવસ્થા દ્રષ્ટિની પાછળ જે માન્યતાઓ છે એ માન્યતાને ધોવી પડે કે એ પછી પોતાની મેળે વિલય થઈ જાય? એટલે છૂટી, ઘણું ખરું છૂટી જાય, અને કંઈ ચોંટેલું હોય તો છોડાવી શકાય કે આવું નથી આવું છે, એટલે છૂટી જાય. અભિપ્રાય છોડો એટલે છૂટી જાય. એટલે આ નવું કલમ એ શીખવાડે છે ને ભાગાકાર કરતા જાઓ. ભાગાકાર કરવું જરૂરી છે કે? જરૂરી એટલે શું છે કે ચીકણું હોય તો કરજો, છૂટી ગયું તો પતી ગયું. ઘણી જગ્યાએ શું છે કે સહજમાં છૂટી જાય છે, ચીકણું હોય ને તો એ આવડું દેખાડ્યા જ કરે બુદ્ધિ, પછી એનું ભાગાકાર કરવું પડે કે ના એવું નથી, બહુ ઉપકારી છે, બહુ ઉપકારી છે, બહુ ઉપકારી છે, પછી છૂટી જશે. જરાક અપમાન કર્યું હોય તમે કેમ મારું અપમાન કર્યું, સમજે શું છે? જેવો બધા ત્રાસ આપે છે, ખસેડવો જોઈએ, કડવો જોઈએ, કેટલું ચક્કર ચાલે, તો આપણે કે ના ઉપકારી છે ભાઈ આપણો, નહીં તો માલ ખલાસ ના થતો, ઉપકારી છે. તો પેલો ના ના છે એનો ઉપકારી સીધો કરવો જોઈએ આવવાને, એટલે આપણે એટલા ઉપકારી બોલવું પડે તો પેલું ઓછું થાય. અને ઘણી જગાએ શુદ્ધ આત્માને ભરેલો માલ અને તો એનું જુદો પતી ગઈ વાત, શાંતિ શાંતિ. એટલે જેટલા પ્રતિપક્ષી ભાવો ઊભા થાય તેની સામે એટલા જ ગુણાકાર ભાગાકાર કરવા પડે, કરવા જ પડે ને. નહીં તો પેલું જો ના કીધું હિંચકો આમ એની મળે ઊભો રહેવાનો જ છે 50 વખત પછી, અને આપણે જરા કાઢ્યા ને તો 2-3 વખતમાં ઊભો રહી જાય. એટલે આપણે આ બીજો ઉપાય ગોઠવીએ છીએ. પણ જ્યારે પ્રતિપક્ષી ભાવો વધારે ઊભા થાય ત્યારે સીધી તત્વદ્રષ્ટિ ગોઠવી દઈએ, હા તો એ છૂટી જાય, તો છૂટી જાય. જય સચ. ઓમ એટલે તત્વદ્રષ્ટિ. કોઈને તત્વદ્રષ્ટિ ઉત્પન્ન થઈ નથી ને, આખું જગત અવસ્થા દ્રષ્ટિમાં છે. કોઈએ કહ્યું કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. અમે તો ક્રિયાઓ કરીએ છીએ અને જ્ઞાનનું પણ કરીએ છીએ તો અમારો મોક્ષ નહીં? ના, કારણ કે તું અવસ્થાને જ્ઞાન ક્રિયા કહું છું. અવસ્થાની જ્ઞાન ક્રિયા એ બધું અજ્ઞાન કહેવાય. પેજ 255. તેનાથી તો તને સોનાની બેડી મળશે. તત્વદ્રષ્ટિ થયા પછી જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ કહેવાય. તે અરૂપી ક્રિયા છે. આ લોકો બોલો જ્ઞાન ક્રિયાભ્યામ એક વાક્ય છે આખું, જ્ઞાન ક્રિયાથી મોક્ષ થશે. લોકો એવું કે જ્ઞાને કરીએ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ, ક્રિયાએ કરીએ, તપશ્ચર્યા કરીએ, એટલે જ્ઞાન જ છો ક્રિયા છો એવું કંઈક હોત ને તો સમજાય, જ્ઞાન જુદું ને ક્રિયા જુદી. આ તો જ્ઞાન ક્રિયા છે અને એ જ્ઞાન ક્રિયાથી મોક્ષ થાય. જ્ઞાન ક્રિયા એટલે જ્ઞાતા દ્રષ્ટા, એ જ્ઞાન ક્રિયા છે અને એનાથી મોક્ષ થાય. પણ આ કળિયુગની બુદ્ધિ એટલે પછી અવળું પકડી લે. પછી જગત અવસ્થા સ્વરૂપે વાત કરે છે અને હું તાત્વિક સ્વરૂપે વાત કરું છું. હું તાત્વિક દ્રષ્ટિથી જોઉં છું, જગત અવસ્થા દ્રષ્ટિથી જુએ છે. આ તો અવસ્થાને પોતાનું સ્વરૂપ માને છે ને આ દુઃખો તે દુઃખો નથી, આ તો બધે અણસમજણના જ દુઃખો છે, તે પાછા જાતે નોતરેલા જ છે. આખા વડોદરામાં સુચારિત્રો અને કુચારિત્રો ચાલતા હશે,
પણ મ્યુનિસિપાલિટીમાં પૂછી આવો કે નોંધ છે એની, ત્યારે જેની નોંધ નથી લેવાતી એ વાતની પાછળ ચોંટશી? આપણને તત્વદ્રષ્ટિ થઈ તો એ બધી જ અવસ્થા માત્ર છે. અને પેલું પુરાણ કલન છે, જમ્યો હશે તો ટોયલેટ જશે, એમાં આપણે શું માથાકૂટ કરવાને? એ પુરાણ કલન થયા કરશે, આપણે તત્વદ્રષ્ટિથી જુઓ. અવસ્થા દ્રષ્ટિમાં પછી રાગદ્વેષ થાય કે આવું ખરાબ કર્યું, આવું સારો માણસ. અને તત્વદ્રષ્ટિમાં એ સારો ખરાબ બધું વિનાશી છે, પોતે શુદ્ધ આત્મા છે, એ દ્રષ્ટિમાં રહેવું. પછી ઓમ એટલે તત્વદ્રષ્ટિ, બસ બરોબર સમજી જવાનું. ઓમ એટલે તત્વદ્રષ્ટિ લખ્યું છે ને, એમાં શું વાંધો છે? પણ ઓમ એટલે એટલે તત્વદ્રષ્ટિ, એ તો ખરેખર સમજી ગયો ને? ના નથી કેમ ને સમજ્યો. આપણે ઓમ પરમેષ્ઠી કહીએ એટલે બીજા આત્મજ્ઞાનીઓ ને ઓમ પરમેષ્ઠી, આત્મજ્ઞાનની નજીક આવીને ઉભા. પણ ઓમ સ્વરૂપ એટલે શું છે? ઓમ સ્વરૂપ એટલે મૂળ આત્મજ્ઞાનને કહેવા માગે છે. તત્વદ્રષ્ટિ, તત્વથી જુઓ આત્માને. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતે યોગિનમ, એથી મોક્ષ ફળ મળશે ને સંસાર ફળ મળશે. એટલે ઓમકાર એટલે આ, અને બિંદુ સંયુક્તમ એટલે હું શુદ્ધ આત્મા છું, ધ્યાન સાથે પંચ પરમેષ્ઠી નમસ્કાર કરો કહે છે. પાછે પરમેષ્ઠી ભગવંતોને ઓમ સ્વરૂપ કહે છે. એટલે આત્મજ્ઞાનીથી માંડીને કેવળ જ્ઞાનીને મોક્ષ ગયા, ઓમ સ્વરૂપ કહેવાય. એટલે આગળ પેલું ઓમમાં ઓમ માટે પણ હતું ને કે ઓમ પરમેષ્ઠી એટલે જો થયા નથી આત્મજ્ઞાન, એટલે દાદાએ પછી ઓમ પરમેષ્ઠીને આ કીધું કે પંચ પરમેષ્ઠી થવાને એની નજીક આવે છે. એટલે ઓમ પરમેષ્ઠી એટલે કે હું અવિનાશી છું એનું ભાન થઈ ગયું છે. પછી પણ જેમ જ્ઞાન છે ને, જ્ઞાન અવિનાશી અને મૂળ આત્મા અવિનાશી, તો અવિનાશી કે ને દેહ વિનાશી છે ને હું અવિનાશી છું એ પદમાં આવ્યા એટલે ઓમકાર થયો કહેવાય, ઓમ પરમેષ્ઠી થયો કહેવાય. પછી મૂળ આત્માના ભાનમાં આવશે એટલે પંચ પરમેષ્ઠીમાં આવશે. એટલે આ અવિનાશી પદમાં આવ્યો છે, અક્ષર પદ મારું છે. અક્ષરથી પણ આગળ જવાનું અનક્ષર પદમાં, કેવળ આત્મામાં, ત્યારે પંચ પરમેષ્ઠીમાં. હાય, આ જગતમાં એવા ઘણા સંતો મહંતો બધા અવિનાશી પદ સુધી પહોંચ્યા છે, ઓમ પરમેષ્ઠી કહેવાય ને. આ દેહ વિનાશી છે ને હું અવિનાશી છું એટલી એને ભાન છે, દેહ ક્ષર થવાનો. અને અક્ષરધામમાં આવો કે છે ને સહેજાનંદ સ્વામી, અક્ષર દેહ ક્ષર એટલે હું ચંદુ છું એ ક્ષર કહેવાય, હું અવિનાશી છું બ્રહ્મ સ્વરૂપ છે એ અક્ષર કહેવાય. પણ હજુ આગળ જવાનું છે આત્મજ્ઞાન, એટલે મૂળ આત્મા તે હું છું થશે ને. આ દેહની અપેક્ષા એ થયું કે દેહ વિનાશી ને હું અવિનાશી, અને વાતે સાચી છે કે દેહ મરે છે ગયા ભૂમા, આ ભૂમાએ મરશે, હું તો છું જ, નવો દેહ મને મળશે. પણ હજુ એ વતલા પદમાં છે, પોતે અવિનાશી પદમાં છે. હજુ મૂળ આત્મા જાણવાનું બાકી, એટલે આત્મજ્ઞાન થવાનું બાકી છે. આત્મજ્ઞાન થશે ને પછી પંચ પરમેષ્ઠી. એટલે અહીંયા આગળ આવા ક્રમિક માર્ગમાં અમુક જણા અમુક લેવલે પહોંચેલા હોય તો એક બે અવતારમાં આ ના, એને તો ઘણો કાળ જશે. જો જ્ઞાનીની લિંક મળી ગઈ તો આત્મજ્ઞાની થતા વાર નહીં લાગે. પણ હવે આ આત્મજ્ઞાનની બ્રહ્મ ઓમ પરમેષ્ઠી થયો છે એટલે નજીકના કાળમાં આત્મજ્ઞાન પામી જશે. કારણ આટલો તો આવ્યો છે ને, વિનાશીમાં હું નથી અવિનાશી તે હું છું. હજુ હું એ જ્ઞાન પદમાં, હજુ જ્ઞાન ભાગમાં, હજુ વિજ્ઞાન ભાગમાં પહોંચવાનું બાકી છે. હેડિંગ: જગત પોલમપોલ. આત્માના જે જે પર્યાય ઉત્પન્ન થાય તેમાં જ તન્મયાકાર. ગયા અવતારે પુરુષ હોય અને આ અવતારમાં સ્ત્રી થયો હોય તો આપણે એને સાચે સાચ કહીએ, એને ઓળખાણ પાડીએ કે તું ગયે અવતાર પુરુષ હતો, તોય એને સ્ત્રી થયો છું એ બદલ શરમ ના આવે, કારણ કે પર્યાયમાં રથ હોય. એવું આ જગત છે, બધું અમારા જ્ઞાનમાં દેખાય. આ બધું કેવી કેવી લોકોને અસર થાય એ અમને દેખાય બધી. કારણ કોઝિસમાં પોતે એ પર્યાય બંધાય છે ને, ત્યાં કોઝિસમાં પોતે તન્મયાકાર હોય છે, એટલે ઇફેક્ટમાં એને તન્મયાકાર પણ હોય જ. હું જ એન્જિનિયર છું એને શંકાય ના પડે, હું સ્ત્રી છું એને શંકાય ના પડે. અને કોઈ કહે ને તો પુરુષ, તો કે ના એને એમ જ લાગે અમે સ્ત્રીઓ આ પુરુષો બધા, એ શંકા એ કે ને રથ હોય એમાં તદરૂપ હોય તન્મયાકાર. આ તો હવે આપણને જ્ઞાન મળે છે એટલે ધીમે ધીમે સ્ત્રી બધું, તો કે મંગળી સ્ત્રી હું તો શુદ્ધ આત્મા છું, ધીમે ધીમે તત્વદ્રષ્ટિ થઈ એ ધીમે ધીમે પેલું આવરણ તૂટી તૂટીને પછી
આત્મારૂપ થવાશે, પણ આ અવસ્થામાં તદ્રુપ રહેવું ને એ સંસારનું સ્વરૂપ. ઋષિક દાદા કે છે અમારા જ્ઞાનમાં દેખાય આ બધું, એટલે કેવા પ્રકારનું એમનું આ જ્ઞાન? એટલે આ શું છે, ખોખું અત્યારે નાટકમાં પહેલાં નહીં ઓઢી ઓઢાણે છે ને બાબો જોઈ છે ને પેલો, હા, કે હું સ્ત્રી થયેલો કે છે આ નાટકમાં, એને એને શંકા પડે કે હું સ્ત્રી છું, બહાર નીકળીને આમ ફેંકી દે, હું તો છે ભાઈ છોકરો છું, ભાઈ હું છોકરી નથી, આ નાટકનો રોલ ભજવતો હતો. તો હા, આ છોકરી પણ એને આવરણ જ દેહનું અવસ્થા સ્ત્રીનું છે, બાકી પોતે નથી એવો, પોતે માની બેઠો છે, એટલે પોતે જુદો અને ખોખું જુદું. દાદા કે છે અમને મૂળ ભગવાને દેખાય, આની માન્યતાએ દેખાય બાવાની, અને દેહ પણ દેખાય, અમને આમ આરપાર દેખાયા કરે ભાઈ આ, એટલે અમને આ સ્ત્રી છે ને આવી છે ને એવું અમને થાય જ નહીં, આત્મા જ દેખાયા કરે. અને ઉલટાનું કરુણ આવે કે આ કેમ કરીને સ્ત્રીપણામાંથી છૂટે, હવે સ્ત્રીપણું કોનું? તો મંગળીનું, એવું સમજવાનું, હું નહીં, હું તો શુદ્ધ આત્મા, મંગળી પોતાપણું એ મંગળીનું પોતાનું, એ બધું મારું સ્વરૂપ ન, હું શુદ્ધ આત્મા. એટલે પછી આપણને આ બનાવી દીધું છૂટો, પ્રતિતિ બેસાડી છે, હવે વધતાં વધતાં જાગૃતિ વધશે, પછી અનુભવની દશા આવશે, એ હવે આપણે આ બધા જીતી જઈશું, આ બહેનોએ સ્ત્રીપણામાંથી નીકળી જશે, આમ તો બિલીફથી નીકળી ગયા, જાગૃતિથી નીકળી જવાનું, પછી અનુભવથી, પછી કોઈ સ્ત્રીને વગવતું હોય ને તો એ થાય કે ભાઈ આ ખોખાને વગવે છે, હું તો શુદ્ધાત્મા છું, મને કંઈ લેવા દેવાય નથી. જ્ઞાન એટલે દાદાનું આ કયું જ્ઞાન કહેવાય, આગળ જે ડેવલપ થતું, એટલે જ્ઞાની, હા એ જ્ઞાની વાળું જ્ઞાન, જ્ઞાની પદનું જ્ઞાન. જ્ઞાની બાવો 359 સુધી પહોંચ્યો, એટલે જ્ઞાનમાં જે અજ્ઞાન હતું ને એની સામે જ્ઞાન છે. અજ્ઞાનમાં આવો છે આવી છે તો કે જ્ઞાન એ પોતે એવો નથી, આ ભરેલો માલ છે ને પોતે શુદ્ધ આત્મા છે, જે આપણે 5 આજ્ઞારૂપે જ્ઞાન આપ્યું છે ને એ જ જ્ઞાન એમને વર્તે છે એના જેવું. જ્ઞાન એટલે આ પ્રજ્ઞા જ્ઞાન કહેવાય, એને બુદ્ધિ જ્ઞાન નહીં, પ્રજ્ઞા જ્ઞાન. ના, મહાત્માઓને આવું આવું જ્ઞાન થાય ત્યારે જ આ બધા કશાય વિષયની અસરમાંથી મુક્ત થઈ શકે, એ જ એ જ રસ્તે જઈ રહ્યા છે એ. દાદા 1000 ફૂટ આગળ છે ને આપણે 1000 ફૂટ પાછળ છે, એ ચાલતા જ ત્યાં પહોંચીશું, તો આપણને આ દશા આવશે. પણ આ જો ને આપણને સમજાય છે ને કે આ અવસ્થા જ કહેવાય, હું નથી. આ તત્વદ્રષ્ટિ મળી છે ને આપણને, રિયલ વ્યૂ પોઈન્ટ એટલે તત્વદ્રષ્ટિ કહેવાય, અને આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે અવસ્થા દ્રષ્ટિ. અવસ્થાને ડ્રામેટિક રાખીએ આપણે, પેસેન્જર તો કે હું છું, પણ અંદર ખાને જાણે દીપક પેસેન્જર, હું નહીં, હું તો શુદ્ધ આત્મા, એટલે જેની બિલીફ બદલાઈ એ નિશ્ચયથી શુદ્ધાત્મા થઈ ગયો, હવે વ્યવહારનો નાટક પૂરો કરવાનો રહ્યો. અને આ જે જ્ઞાનમાં દેખાય એ પહેલાં પોતે એવી રીતે જોશે ને પોતાના સ્વરૂપ અને પોતાનું અવસ્થા સ્વરૂપ અને પોતાનું મૂળ સ્વરૂપ, હા એ પોતે પછી સામાનું જોઈ શકે, જોઈ શકે તો જ જોઈ શકે, અને પોતે એ અનુભવમાં છે, એ પોતે જ્ઞાની પદમાં જ છે, એટલે કે મને હવે એ એક પણ અવસ્થારૂપ પોતે થતા જ નથી, કે છે ને મનની અવસ્થામાં અમે એક વખત પણ તન્મયાકાર થતા નથી, એક ક્ષણ પણ, એક પળ પણ, વાણીની અવસ્થામાં નહીં, દેહની, દેહ કપડાં કાઢી નાખે ને તો અમને કંઈ ફરક ના પડે, અમે 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 એકેય વખત અવસ્થામાં હોઈએ જ નહીં. એટલે આ એ થયા જ્ઞાની પુરુષ કહેવાય, જ્ઞાની પુરુષ પદ, તેથી જગતને આત્મારૂપે જોઈ શકે. એટલે આપણે એ આપણે આ જ્ઞાનના આધારે આત્મારૂપે જોઈ શકાશે. જે જે અવસ્થા થાય તેવું નામ થાય, પગ ભાંગે ત્યારે લંગડો, તેનું નામ થોડી લંગડો છે, ટાઈપ કરે ત્યારે ટાઈપિસ્ટ. આ અવસ્થાઓ તો પત્તાનો મહેલ છે, ભાંગીને ભૂક્કો થઈ જાય છે, બધા અવસ્થાઓમાં બેઠક લે છે. જે અવસ્થામાં પડ્યો ને તે અવસ્થાનું જતન કર્યા કરે છે. ટ્રેન ભેગી થાય તો હું પેસેન્જર છું, ફક્ત વ્યવહાર છે, લોકો કે આ પેસેન્જર, આપણે કે હું પેસેન્જર, તો બિલીફ જો ન બદલાય કે ના હું તો શુદ્ધ આત્મા છું, દીપક પેસેન્જર, તો આપણે છૂટ્યા. આટલું જ આપણું વિજ્ઞાન ફિટ કરી રાખવાનું છે. પછી આખી જિંદગી મુક્ત હોય ને છેક 6 મહિના જો જેલમાં ઘાલ્યા હોય ને તો હું આ કેદી થઈ ગયો, હું કેદી એવું કહે, પૈણાવે ત્યારે સૌભાગ્યવંતીનું સુખ વર્તે છે, ને પછી રાંડે ત્યારે રંડાપાના દુઃખ ઊભા થાય છે.
પેજ નંબર 256. હું તો રાંડેલી છું કહે મુઈ ગયા અવતારે પણ રાંડીતી ને પછી સૌભાગ્યવતી થઈતી જ ને. રાંડ્યા ને સૌભાગ્યવંતા થઈ ગયા. મુઆ આ ડખો જ છે, બીજું છે શું? તે સંયોગ ભેગો થાય તો કે હું સૌભાગ્યવંતી, અને સંયોગ વિયોગ થાય તો કહું રાંડી. એટલે સંયોગ છે, ફક્ત માન્યતા બગડ્યા કરે છે, વ્યવહારે છે, પણ આપણી બિલીફ ના બગડવા દેવાય. કારણ હું તો આત્મા તરીકે કાયમનો છું. કર્મોના ઉદયથી ભેગા થયા, કર્મનો ઉદય પૂરો થયો તો છૂટા પડ્યા. હું તો કાયમનો શુદ્ધ આત્મા. પછી અવસ્થાઓ બદલાય છે, આત્મા તેના તે જ રૂપ સ્વરૂપે રહે છે. હા, રહસ્ય પકડી. આત્મા તેના તે સ્વરૂપે છે. આટલું બધું બળી ગયું, આટલું બધું જન્મ્યું તોય આત્મા બગડ્યો નથી. દેહમાં આટલો બધો સડો થાય તોય આત્મા બગડ્યો નથી. ખરાબમાં ખરાબ કામ દેહ કરી આવે તોય આત્મા એનો એ જ છે. સારા સારું કરે તોય આત્મા એનો એ છે. એ આત્મામાં કંઈ ફેરફાર થતો નથી, એવું સ્વરૂપ છે. એ આપણે જાગૃતિમાં આવી જવું જોઈએ. પૂજ્ય સર, અવસ્થાની જ્ઞાન ક્રિયા એ બધું અજ્ઞાન કહેવાય? એ જ ને, હવે મેં તપશ્ચર્યા કરી, હવે તપ કઈ આત્મા કરતો હશે? પણ જ્ઞાનની ક્રિયા હોય તો એ જ્ઞાતા દ્રષ્ટા એટલું જ જ્ઞાન ક્રિયા કહેવાય છે. અને અમે તપશ્ચર્યા કરી અને અમે શાસ્ત્ર ભણ્યા અને અમે ત્યાગ કર્યા, એ બધું અજ્ઞાન ક્રિયા છે. અહંકાર અહંકારથી છે ને, અહંકારથી ને બુદ્ધિથી છે. અને આ જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ જાગૃતિથી આત્માથી છે. એટલે આપણને જ્ઞાન મેળવ્યા પછી તત્વની દ્રષ્ટિ છે, પણ અમુક પુરુષાર્થ રિલેટિવ રિયલ પુરુષાર્થ છે તો એ એક જ્ઞાન ક્રિયા જ કહેવાય. આપણે આ સામાયિકમાં ફાઇલ વનના ને બધા જોઈએ છીએ, દોષો જુઓ છો ને ત્યારે એ જ્ઞાન ક્રિયાના જ ખાનામાં જાય. શુદ્ધાત્મા થઈને પછી જુઓ છો ફાઇલ વનને, કે એને વિચાર આવી, વાણી આવી, બુદ્ધિ આવી, અહંકાર આવો. પણ એ અવસ્થાની જ્ઞાન ક્રિયા ના કહેવાય ને? કે ના ના, આ તો બધી તત્વદ્રષ્ટિવાળી થઈ. આત્મામાં કંઈ ફેરફાર થતો નથી, પાછા ભૂલીએ જાય છે. પરમ દાડે છે તે ઝઘડા થયા હોય તે ભૂલી જાય છે ને આજ પાછા સિનેમામાં ફરવા જતા હોય. આપણે જાણીએ કે પરમ દાડે હું ગયો ત્યારે તો બે જણાના ઝઘડાનો નિકાલ થયો ને આજ સિનેમા જોવા નીકળ્યા. પોલમ પોલ બધું જગત, છતાં એ સાચું છે. રિલેટિવ કરેક્ટ છે અને આત્મા રિયલ કરેક્ટ છે. આ દુનિયામાં રિયલ કરેક્ટ એ બધી વસ્તુઓ છે અને રિલેટિવ કરેક્ટ એ બધી વસ્તુની અવસ્થાઓ છે. હેડિંગ કથિત કેવળ જ્ઞાન. રિપીટ. રિલેટિવ ક્યારેય પણ રિયલ ના થાય. રિયલ હોય તે રિલેટિવ ક્યારેય પણ ના થાય. રિયલ અવિનાશી છે અને રિલેટિવ વિનાશી છે. બેનો મેળ જ પડે નહીં. ટ્રેન ભેગી થાય તો પેસેન્જર, હું પેસેન્જર છું એ રિલેટિવ કહેવાય, હું શુદ્ધાત્મા છું એ રિયલ કહેવાય. બે રિલેટિવ કોઈ દાડો રિયલ થવા નથી, રિયલ રિલેટિવ થતો. બે પાટા જુદા જ રહેશે કાયમ માટે. આના આધારે છે વિભાવ, એ આધારવાળો છે, રિલેટિવ કહેવાય. અને સ્વભાવ પોતાના તત્વ સ્વરૂપે અવિનાશી રિયલ. પછી હેલો પૂછીશી, અવસ્થામાં જે તન્મયાકાર પણ આ હું થઈ જાય છે, એમાં પછી એમાં બી વેરિએશન આવે છે ને તન્મયાકાર પણામાં બી, કે હું અવસ્થા રૂપ થવામાં એ ડિફરન્સ આવે છે કે આવે ને? એ તો હોય ને, ચીકણો હોય મોળો હોય, અવસ્થામાં અવસ્થિત થયો એટલે પછી આવતી બહુ વ્યવસ્થિત આવશે પછી. એટલે એ સેના પર મેટર કરે? એ અજ્ઞાન ઉપર. અજ્ઞાનતાથી એકાકાર થાય છે ને, ખબર નથી પડતી. આ તો રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને, હું જાણનાર છું. એ ભાન રહેતું નથી એટલે અવસ્થામાં તન્મયાકાર થાય છે. મજા આવે એટલે લાલચ ન માર્યો કૂદે છે, પછી માર ખાય. પછી અજ્ઞાન તો બધામાં સેમ જ ના હોય, બધામાં અલગ અલગ અજ્ઞાન. ઇન્ટરેસ્ટ જુદો જુદો હોય ને, ચિકાસ જુદી જુદી હોય ને, એટલે માટે. પ્રશ્ન કરતા, દાદા આખું આ રિલેટિવ સ્વરૂપ ઊભું થવું જેને આપણે ચંદુભાઈ કહીએ છીએ એ અવસ્થાના આધારે જ ઉત્પન્ન થાય છે ને મહી? દાદાશ્રી, હા અવસ્થા જ છે ને વળી. અવસ્થાના આધારે શું? એવું નથી, અવસ્થા જ છે ચંદુભાઈની વળી, અજ્ઞાનમાંથી ઊભી થયેલી. આ સ્વરૂપના અજ્ઞાનથી,
વિશેષ જ્ઞાનથી આ ઊભું થયું, નિર્વિશેષ જ્ઞાનથી ઉડી જાય. અનંતકાળથી જે ફોડ પાડી શક્યા નથી કે અનાદિ અનંત શું છે, જે ફોડ નથી પાડ્યો કે જગત અનાદિ અનંત છે, તે મારે ફોડ પાડવો પડ્યો. મૂળ સ્વરૂપ આત્મા અનાદિ અનંત છે, જીવ સ્વરૂપ જીવે અને મરે અવસ્થા સ્વરૂપે. જીવે છે તે આદિ અંતવાળો છે, નિર્દ્વંદ અવસ્થા અનાદિ અનંત છે. પેજ નંબર 257. દ્વંદ્વ અવસ્થા અથવા દ્વૈત અવસ્થા એ જીવ અવસ્થા છે અને તે આદિ અંત છે. જન્મે તે આદિ, મરે તે અંત, આ અમારું કથિત કેવળ જ્ઞાન છે. એટલે આ દેખાયો અનુભવે છે ને આપણને આપી શક્યા છે કે આ જીવ એ મરેલ, જીવે એ જીવ કહેવાય, એ અવસ્થા સ્વરૂપે છે અને તત્વ સ્વરૂપ મૂળ આત્મા એ અનાદિ અનંત છે અને અવસ્થા સ્વરૂપ આદિ અંતવાળું છે. પછી આત્માની અવસ્થાને જીવ કહ્યો ને પરમનન્ટ એ આત્મા છે. જીવે મરે એ જીવ, જેને જીવવું છે એવું ભાન છે, હું મરી જઈશ એવું ભાન છે, એ અવસ્થાને જીવ કહ્યો. એટલે આત્મા અવિનાશી છે, પોતે અવિનાશી છે, પોતે માને છે કે હું ચંદુ છું એ વિનાશી, એ જીવ દશા થઈ અને અવસ્થા કહેવાય. હું ચંદુ છું એ અવસ્થા ને એ જીવ દશા, એને જીવાત્મા કહ્યો. પછી એને ભાન થાય કે ચંદુ હું નથી, હું શુદ્ધ આત્મા છું, એટલે અંતરાત્મા, જીવ દશામાંથી છૂટીને અંતરાત્મા, પછી એબ્સોલ્યુટ થયો એટલે પરમાત્મા. એટલે પોતાની આ ત્રણ દશા, એક જીવ દશામાં પોતે જીવે છે, એ જીવ દશા, જીવે મરે, જીવે મરે, મને બચાવજો, મરી જઈશ, દુઃખી સુખી થાય છે. પછી જીવ તત્વરૂપે અનાદિ અનંત છે, અતત્વરૂપે આદિ અંત છે, ફેઝિસ રીતે આદિ અંત છે, અતત્વ એટલે ફેઝિસ રીતે. જીવની અવસ્થાઓ કઈ કઈ? અવસ્થાઓમાં જેવો આરોપ કરે તે બદલ તેની બીજી અવસ્થા ઉત્પન્ન થાય છે. અહંકાર છે ત્યાં સુધી તે આરોપ કરવાનો જ છે. એટલે આ શું છે, આ ડિસ્ચાર્જ? આજનો ચંદુ એ ગયા ભાવનો આરોપ અવસ્થિત થયેલો હોય એટલે આ વ્યવસ્થિત આને ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જમાં પાછો આરોપ કરે છે કે હું આ છું. જેમ પગ ભાંગ્યો હોય, લંગડો થયો, તો કંઈ ખરેખર એ ડિસ્ચાર્જ અવસ્થા હતી અને ડિસ્ચાર્જને કહે છે મેં કરી અથવા મને થઈ, હું જ છું, આ હું લંગડો છું, એટલે નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. અને અજ્ઞાન છે, અહંકાર છે ત્યાં સુધી આરોપ કરવાનો, નવી અવસ્થા એટલે આવતા ભાવનું બીજ નાખ્યું પાછું. આને કથિત કેવળ જ્ઞાન કેમ કીધું પૂછીશી? એટલે હા, જે કેવળમાં દેખાય ને, અમને થયું નથી પણ કેવળ જ્ઞાન જેટલું અમે કહી શક્યા છે. અચ્છા, એ કેવળ જ્ઞાનમાં દેખાય એ વસ્તુ અમે આ કહી દીધી. એટલે આ કાળમાં કેવળ જ્ઞાન થાય એવું નથી, પણ છતાં કેવળ જ્ઞાન જેવું અમે કહી દીધું એ હદનું બધું. અને જો ને એ હદનું જ કહી રહ્યા છે ને બધું. એટલે અમારું આ કહે ને પેલું 100% એટલે 4 ડિગ્રી ઊણું કેવળ જ્ઞાન કહેવાય. નપાસ થયેલા તીર્થંકર કહે છે, પરીક્ષા હરખી આપી નપાસ થયા. આપણને એ કેવળ જ્ઞાનના લેવલનું બધું જ વિજ્ઞાન ખુલ્લું કરી શક્યા દાદા, એ ખરેખર મેં શું થઈ રહ્યું છે. એ તો આત્મજ્ઞાન થયું ને તો કહે છે મનોભર એવું થયું, પણ શું થયું કોને ખબર અંદર. એટલે એ રહસ્ય જ્ઞાન, જેમ ઉપાદાન શું, શુદ્ધ પર્યાય ને શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દ્રવ્ય ને બધું, એ કેવળ જ્ઞાનના લેવલની વાત છે બધી. એટલે આ એ અનાદિ અનંત કહે પણ કેવી રીતે ખબર નથી. અને પછી આમાંય આત્મા બધું આત્મા અનાદિ અંત, પણ આ જીવ આદિ અંતવાળો છે અને અહીં તાવશે એનો એક દાડો. એટલે બહુ રહસ્ય જ્ઞાન બધાએ, જે શાસ્ત્રમાં આપણી ભાષામાં શાસ્ત્રની વાતો આપણી ભાષામાં ખુલ્લી કરી આપી, ફોડ પાડી આપ્યા બધા. પછી આ વ્યૂ પોઈન્ટવાળા પોતાની દરેક અવસ્થાનો કોઈને આરોપ આપે છે. જીવે અને મરે એ જીવ, ને અમર પદ પ્રાપ્ત કરે એ આત્મા. આત્મા એ સેલ્ફ છે ને જીવ રિલેટિવ સેલ્ફ છે. જીવ તો અવસ્થા છે. હેડિંગ:
અવસ્થાઓનો અંતે અંત. આ મૃત્યુ અને જન્મ બે ભ્રાંતિથી દેખાય છે, એ માને જ છે, દેખાતું નથી. માને જ છે કે આ મારું મૃત્યુ થયું અને આ મારો જન્મ થયો, આ મારું લગ્ન થયું. ખરેખર હકીકતમાં તો એવું નથી. હકીકતમાં એ પોતે આત્મરૂપ જ છે, પણ એને આંટી પડી ગઈ છે કે આ હું છું. બસ આપણી આંટી ઉકલી ગઈ છે, હવે ઉકલેલી રાખવાની, પછી મૂંછ નહીં પડવા દેવાની. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. વીરેન્દ્રકુમાર નવલખા. જય સચિદાનંદ. પૂજ્યશ્રી, કલ કે સામે મેં કાફી કુછ દેખને કો તો હુઆ લોભ કી ગાંઠ કે બારે મેં થા, પર સવાલ યે આતા હૈ કે જો અપના અભિપ્રાય અપને લિયે હૈ ઓર સામને કા અભિપ્રાય ઉસી સ્થિતિ મેં દૂસરા બન જાતા હૈ જો અપને કો ઠીક નહીં લગતા હૈ ઉસ સ્થિતિ મેં ક્યા કરે, ક્યોંકિ ઉસી સંદર્ભ મેં યે પૂછા મેને દો શબ્દો કા જો દ્વંદ હોતા હૈ, એક કંજૂસી કરના ઓર એક મિતવ્યયી બનના, કરકસર કરના, તો ઇન દોનો મેં ક્યા ચીજ સહી હૈ ક્યા નહીં, યા દોનો હી લોભ કી ગાંઠ મેં આતા હૈ? કરકસર કરને મિતવ્યયી હોને મેં હરકત નહીં હૈ, કંજૂસાઈ મેં હરકત હૈ. મિતવ્યયી તો ક્યા હૈ કે જીતને ઇનકમ હૈ ઉસ પ્રમાણ મેં ખર્ચા ભી કરતા હૈ, જરૂરત હૈ વહાં કરતા હૈ, યા જીતની જરૂરત હૈ. ઓર યે તો ઇનકમ બઢતે જાતી હૈ તો ભી છોડતા હી નહીં ઉસકા, વો કંજૂસાઈ કરતા હૈ, વો નુકસાન કરેગા, વો લોભ કી ગ્રંથિ બોલા જાતા હૈ, યે વ્યવહાર ઉપતા બોલા જાતા હૈ મિતવ્યયી વાલે કો. ક્યોંકિ ઉસી સંદર્ભ મેં ફિર દૂસરે દો શબ્દ આતે હૈ, જૈસે મેને લિખા હૈ કે બાંટના ઓર લૂટાના, અગર આપ મિતવ્યયી ભી નહીં હૈ યા કંજૂસી ભી નહીં કરતે હૈ લેકિન આપ ઉદાર હૈ તો ઉદાર મેં ભી દો તરહ કે શબ્દ આ જાતે હૈ, લૂટાના યા બાંટના. એને ક્યા હૈ કે જરૂરત હૈ વહાં વ્યવહાર કરો, એક્સેસ મત કરો. એ ક્યા હૈ કે માન ખાને કે લિયે જ્યાદા બાંટ દેતે હૈ, સો બોલે વાહ 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 બસ ખુશ હો જાતા હૈ, બાંટતે રહેતા હૈ, વો ભી ગલત હૈ. તો માન કા ભી યાની બાંટને મેં માન જ્યાદા આ જાતા હૈ, વહી પૂછ રહા થા, તો ભી દોષ મેં ગિરેગા. ઓર વો લોભ આતા હૈ નહીં બાંટતા યા, પ્રમાણ રખો હમારી ઇનકમ કિતની હૈ, ઓર વ્યવહાર હૈ તો હસબન્ડ વાઇફ મિલ કે સમાધાનપૂર્વક ચલો ઇતના હમ ચેરિટી કરેંગે, ઇતના બચ્ચો કે લિયે રખેંગે, ઇતના હમારા એક્સપાન્સ ઘર મેં કરેંગે, એસે સબ સેટિંગ કરો, હરકત નહીં. નહીં લેકિન લૂંટાને કી ભી વાત કર રહા હું ના, કે જૈસે કુછ અધિક માત્રા મેં કુછ ભી હૈ સાધન ચીજ યા ધન જરૂરી હૈ, વો અગર લૂંટાને કી વાત આ જાતી તો વો તો ઓર ભી જ્યાદા માન ખાને કી વાત આયેગી. અરે માન એકચ્યુઅલી ક્યા હૈ કે જાગૃત રહો, હમારી ભાવના રખો કે સત્કાર્ય મેં યા ચેરિટી મેં લક્ષ્મી જાય, અચ્છી બાત હૈ, મગર માન મિલે, સન્માન મિલે, કીર્તિ મિલે, વો અપેક્ષા મત રખો તો છૂટેગા. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પૂજ્યશ્રી, ઇટ્સ અબાઉટ ધ સમાઇક, અબાઉટ ધ સ્ટીકી ફાઇલ્સ. આઈ સો ઓલ ધ નેગેટિવ ઓર ઓલ ધ ઓપિનિયન્સ એન્ડ ધ ક્વેશ્ચન ઇઝ વેર ઇઝ ધ ડિમાર્કેશન વેન યુ ટોક અબાઉટ સમબડી. આઈ નો યુ શુડ ડૂ દેટ, ઇટ્સ રોંગ, બટ એઝ પેરેન્ટ્સ ફોર ઇન્સ્ટન્સ યુ હેવ ટુ ટોક અબાઉટ ધ ચિલ્ડ્રન, ઓર you have to talk about the issues about the your own parents, or as boss you have to talk with others about these problems, and sometimes it slips into a kind of gossip, and I know this is wrong. And also when, for instance, my neighbor is drinking alcohol, it doesn't matter to me, but when my own daughter feeds her mind with violence and sexuality, I think it's wrong, and I explain, but I'm affected. Where is the demarcation line? Yeah, you have to explain, convince, don't hurt, keep inside. This is file, I want to finish with equanimity, I don't want to hurt family member, this is my responsibility. But responsibility is meaning is not that okay, you can hurt them, you can explain them, convince them, and try to and wait and watch, again and again try to explain them, convince them, this is right, this is wrong, think and then go ahead, this is my understanding, I don't want to hurt you, but you keep in mind that this is wrong, this is right, like that you can explain them. And if they are not accepting, then pray inner pure soul that this is my wish, they should not go any wrong way, please give them strength and blessing, they should come to the right way. Like that, you can pray inner pure soul also.
And suppose by mistake, by force, if you hurt your family member, then do pratikaman, file, ask file one to do pratikaman. And how can it be possible that it's that there is a conversation again? Because I do pray, I do samaik every day, and many things are improving, but some things are so sticky, there is no conversation possible. And then ask strength from Dada Bhagwan. This is my sticky file, I want to finish with equanimity. Please give me strength. I want to finish it quickly. Yes, not quickly means our intellect is interfering. Quick shabda, don't interfere. No, just my wish, I want to finish and try to keep equanimity. Please see inner pure soul, see flawless vision for the relative part. Keep separation, keep awareness of pure soul. That will help you and we can finish very fast. If you see pure, flawlessly and pure soul, automatically result will come fast. I know that they are flawless, but I don't see them flawless. So file one is not saying flawlessly, but you can keep awareness that this is wrong and I want to see flawlessly. Understood? Yes. Jai Sachidanand. Jai Sachidanand, Pujachari. I'm talking for Yaya here. She wants to know what the benefits or the effects are of plenty of Mahatmas together singing Dada Bhagwan Asima Jai Jai Karho. That will help for world salvation, Jagat Kalyan, and Jagat Kalyan. So this vibration is helping to pull evidence for world salvation. What is the difference between doing it for 8 minutes, many Mahatmas for 8 minutes, and doing it for 48 minutes? એ શું કહેવાય, એને સ્થિરતા વધે 8 મિનિટ સુધી કરે તો, અને એકદમ ધ્યાન ઉત્પન્ન થાય, એનું રિઝલ્ટ સારું મળે. ફોર ડુઇંગ ઇટ ફોર મોર દેન 8 મિનિટ્સ, યોર ઇન્ટરનલ સ્ટેબિલિટી વિલ ઇન્ક્રીઝ એન્ડ યોર કોન્સન્ટ્રેશન વિલ ઇન્ક્રીઝ એન્ડ ઇટ વિલ ગીવ બેટર ઇફેક્ટ્સ. So 8 minute to 48 minute is a period for meditation, or say that will give result properly. Understand? There is another question here which goes, how can I apply Naan to stay away or to stop being attractive to men? એટલે આપણું ઇન્ટેન્શન ના હોવું જોઈએ ફર્સ્ટ, અને પછી શુદ્ધ આત્મા જુઓ અને સાચવીને રહો. બધા કોઈ પુરુષો સાથે નોર્માલિટીમાં રહે, પછી બહુ એટ્રેક્શન, સેન્ટર ઓફ એટ્રેક્શન ના થાય એવી રીતે બધે જાગૃતિ રાખે. ઇટ શુડ નોટ બી આવર ઇન્ટેન્શન ટુ બી એટ્રેક્ટિવ, એન્ડ દેન યુ કેન સી ધ પ્યોર સોલ ઇન એવરીબડી એન્ડ ઇન્ટ્રેક્ટ ઇન સચ અ વે દેટ યુ ડુ નોટ બીકમ અ સેન્ટર ઓફ એટ્રેક્શન ફોર ધી ઓપોઝિટ સેક્સ. Understood? Jai Sachidana. Jai Sachidana. Jai Sachidana. Marcia from Brazil. Marcia asks, where the reasoning is that part of the intellect, meaning when you can tell or try to tell what is good from what is bad, or what is the role of free will here? Where is that? Is it part of the intellect? Okay, sir. Vivek sema aave che, e buddhi ma aave che, sachu khotu eno vivek, ane pachi apni potano nischay bal ke apni ichcha shakti pan ema kya aave che? Na, etle e vivek che ne e buddhi ma aave. Sarun khotu joyu etle buddhi ma aave. Sara taraf jaye, kharab chhodto jaye, sad vivek ma aavyo kevay. Reasoning does fall on the department of the intellect, going away from the bad, going towards the good. It is all falling in the category of intellect. So reasoning does fall in the category of intellect. And if free will is aapdo samjhan che ane buddhi thi upar che, etle
એટલે કે પોતાનું નિશ્ચય બળ છે કે મારે આ દિશામાં જવું છે નથી જવું, મારું ધ્યેય આ છે, એ પોતાનું નિશ્ચય બળ છે, એ અહંકારનું છે. ધ ફ્રી વિલ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, ઇટ ઇઝ ઇન ધ ઈગો પાર્ટ એન્ડ ઇટ ડિસાઇડ્સ દેટ આઈ વોન્ટ ટુ ગો ટુવર્ડ્સ ધ રાઇટ ઓર ટુવર્ડ્સ ધ પ્યોર સોલ. સો દેટ ઇઝ કોલ્ડ નિશ્ચય ઓર ડિટર્મિનેશન ઓર ફર્મ રિઝોલ્વ. સો ફ્રી વિલ ઇઝ ઇન દેટ ડિરેક્શન. ના, એ આત્માનું હોય ને એ પ્રજ્ઞાનો નિશ્ચય કહેવાય છે, અને આ સંસારી કાર્યો પૂરા કરવાનો નિશ્ચય એ ઇન્ટેલ એન્કોનિઝમનું છે. સો ધ ફ્રી વિલ દેટ ગોઝ ટુવર્ડ્સ ધ સોલ મેટર્સ, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, એન્ડ ધ ફ્રી વિલ દેટ ડિસાઇડ્સ ફર્મલી ટુ ડુ સમ વર્લ્ડી મેટર્સ એન્ડ ડિટર્મિન્સ ટુ ડુ વર્લ્ડી મેટર્સ, દેટ ગોઝ ઇન ધ ઈગો ડિપાર્ટમેન્ટ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. So I'm asking for Verena. So she said file 1 got Gnan this year in Germany. She's asking how to settle a file of money was stolen from her just these days correctly. She knows the other person is flawless. It happens to file 1. The thief is pure soul. I am pure soul. It happens because a karmic account. So Verena did not put the money into the room safe. She made the thief a nimit because of ignorance. All is vyavasthit. Now I should settle the file with equanimity. Is that enough? And what does it mean? Do I need to do pratikraman? And how to do pratikraman in such a case? Up to this is file, I want to finish equanimity, it is okay. But try to get money back, ask some coordinator or some management, this has happened in my room, I lose my money, please find out if possible, it should come back to me, try get solution. And inside, if you have any negativity for any management or any person, then do pratikraman for that. Otherwise, no pratikraman is needed. જય સચિદાનંદ પૂજ્યશ્રી. દર્શના શિકાગો. પૂજ્યશ્રી, પ્રશ્ન પૂછતા પહેલા એક પ્રશ્ન છે કે મને પ્રશ્ન પૂછવાનો આટલો ડર કેમ લાગે છે? જાણે આપણે પ્રિન્સિપલની ઓફિસમાં જવાનું હોય ને એક્ઝામનું પેપર લઈને, તો કેવું થાય? આમ હાર્ટબીટ વધી જાય, હાથ ધ્રુજે, તો વાય આઈ એમ સો સ્કેર્ડ આસ્કિંગ અ ક્વેશ્ચન? એ તો પેલા લોકો શું કહે છે, ખરાબ દેખાશે ને અપમાન ને, મારું પછી નહીં જવાબ આપે તો કહેશે જરૂર નથી, આવા પૂછો છો તો ગભરામણ થઈ જાય. પછી એક બે વખત પૂછો લાગે, પૂછ્યો વાંધો ના આવ્યો, તેમથી સમજાવતા હતા એટલે પછી હિંમત આવી જશે. સો પ્રશ્ન એ છે કે શુદ્ધ ઉપયોગ એટલે શુદ્ધાત્મા જોવાના તો કેવી રીતે જોવાના? તમે ફાઇલ વન થી જુદા જોતા, ફાઇલ વન ને જુદી જોતા શીખો. એ ફાઇલ વન થી આપણે જુદા જેટલું રહીશું એ આપણે શુદ્ધાત્મા થઈને રહીશું ને, એનું સામાનું સમજાશે કે આ ચંદુ જુદો ને પોતે શુદ્ધાત્મા. એટલે આપણે કોઈને જોઈએ ત્યારે એટલે કે આ ભાવ છે કે દ્રષ્ટિ છે, કારણ કે સમજ છે, સમજ છે કે ભાઈ આ પ્રકૃતિ છે અને પોતે જ્ઞાતા દ્રષ્ટા એ શુદ્ધાત્મા છે. હમણાં આપણે ફાઇલ વનને જુઓ કે દર્શના જુદા છે અને હું શુદ્ધાત્મા છું. દર્શના ખાતા હોય તો તમને સમજાય ને, આહાર આહાર કરે છે, બોલતા હોય તો હવે ટેપ રેકોર્ડર આ દર્શનાની બોલે છે, આ કાર્ય દેશના બતાવે છે, હું જુદો છું, એવું સામાનું પણ સમજાય. આપણે જાત ઉપરથી સામાનું સમજવાનું સહેલું છે. ચાલો હવે આપણે સામાયિકની વાત લઈએ. આજે આપણે જરાક આપણી જાત માટે નહીં પણ જાતે દુનિયાભરના લોકો માટેની આપણે સામાયિકમાં લેવું છે. કોઈ ધર્મવાળા, ધર્મગુરુઓ, કોઈ સંસ્થાવાળા, કોઈ જ્ઞાતિ જાતિ, ક્યાં આપણા ભાવ બગડે છે? કોઈની વાત આવે આ લોકો આવા છે ને આ લોકો આમ કર્યું એટલે આપણું મેં ચક્કર ચાલે. ન્યૂઝ પેપર, ન્યૂઝ પેપર તો નથી જોતા આજકાલ, ટીવી ન્યૂઝ જોતા, પછી કે આમ થયું ને ત્યાં આમ થયું, તરત આપણું ફટકે. એટલે આવા દોષોને આપણે ચોખ્ખા કરવા છે. કોઈ નેતા માટે ને અભિનેતા માટે ને, કોઈ સંસ્થા માટે ને, કોઈ ધર્મ માટે, ધર્મગુરુઓ માટે, કોઈ જ્ઞાતિ માટે, જાતિ માટે, આ લોકો આવા તેવા આપણે નાનપણથી સાંભળ્યું હોય કે લોકોની વાત આવી હોય કે સમાચાર મળ્યા હોય,
અથવા કંઈ પ્રોગ્રામ થયો ને પછી આમ દંગલ થઈ ને આ લોકો આમ કર્યું, પેલા લોકોએ આમ કર્યું, આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો ને આટલું ખાઈ ગયા ને કરોડોને છેતર્યા ને ભાગી ગયા ને આ લોકોને આમ કરવું જોઈએ ને આપણે તેમ કરવું જોઈએ, દુનિયાના ન્યાયાધીશ આપણે, એ થવું નથી. હવે આ કુદરતની બેંકમાંથી કેટલાક લાખ રૂપિયા ઉપાડે ને કેટલાક ડિપોઝિટ કરે, પોતપોતાની જવાબદારી પર કરે છે. કુદરત પહેલાંને લાખનો વ્યાજ સાથે એને ફાયદો મળશે, આ ડિપોઝિટ કર્યા એને ફાયદો મળતો જશે, લોન લીધી છે એને વ્યાજ સાથે પૈસા ચૂકવવા પડશે. આપણે આ જગતથી વિતરાગ થવાનું છે. અલબત્ત આપણી ભાવના ચોક્કસ રહેશે કે જગતનું કલ્યાણ થાવ, સૌને સદબુદ્ધિ આવો, સદમાર્ગે ચડો, પણ ન્યાય કરવા બેસીએ કે આ લોકો આવા છે ને આ લોકોને ખલાસ કરવા જોઈએ ને સીધા કરવા જોઈએ ને, આમ આપણે આ દેશ વિદેશની બધી વાતો આપણને રોજ, અને આ કળિયુગ એવો છે કે વિપરીત બુદ્ધિ વધતી જાય છે, દુરાચાર ભ્રષ્ટાચાર વ્યભિચાર વધતા જાય છે, સત્તાની સાઠમારીઓ રાજકીય પક્ષમાં એ બધું થયા કરે, તો આપણે જોઈને આ લોકોને આમ કરવું છે ને આ લોકો આમ ના કરવું છે ને એ આપણે ભાવ બગાડીએ છીએ ને, એ આપણા ગુના આપણને દંડ જુદા ભોગવવા પડશે. એ લોકોનો કંઈ એ કુદરત ન્યાય કરવાની જ છે. કોણ સાચું ને કોણ ખોટું ને કોણ કેવી રીતે બધું એ કુદરતના ન્યાય થઈ જ રહ્યા છે. જગત બન્યું તે ન્યાય સ્વરૂપ જ છે. આપણે જે ભાવ બગાડીને આપણો કોઝિસ બગાડીએ છીએ, બીજ બગાડીએ છીએ, તે ચોખ્ખું કરવું છે આપણે. ઘણા ધર્મની વાતો આવે, ધર્મમાં સંસ્થાની વાતો આવે, કૌભાંડોની વાતો આવે, તો આપણે ભાવ બગડી જાય, આ લોકો આવું કર્યું કેટલું ખરાબ કહેવાય, આ લોકો આવા છે તેવા છે. હવે એક સ્કૂલમાં એક છોકરો નાપાસ થાય, ચોરી કરીને ચોરી કરતાં પકડાઈ ગયો, તો કે આ સ્કૂલ ખોટી ને પ્રોફેસર ખોટા ને ટીચરો ખોટા ને, એટલે આપણે શું કામ બધું ચિતરીએ. સમજે હવે દરેક પોતાનું પૂરણ થયેલો માલ ગલન કરે છે, અને પોતાના જ પૂરણ થયેલા કળિયુગ છે એટલે સડેલું પૂરણ થશે ને સડેલું ગલન થશે. સડેલા બીજ હોય ને તો સડેલા દાણા નાખેલા હોય તો સડેલા પાંદડા આવે, સડેલા ફળ આવે, હવે એના બીજ સુધરશે તો આવતે બહુ સુધર સારું એ થાય. આજે કોઈ ખરાબ કામ કરતું હોય, આપણે જોયું કેટલું ખરાબ કામ કરે છે, આપણે ખરાબ કામ કરતો જોઈએ પણ અંદર એ પસ્તાવો એ લેતો, અરે રે આ સંજોગો સાથ મારાથી ખરાબ થઈ ગયો, મને તો બહુ પસ્તાવો થાય છે, તો એ કદાચ સુધરીએ જાય. એટલે આપણે એની માટે ભાવ બગાડીએ છીએ, આપણો ગુના ઊભા કરીએ છીએ, આપણને દંડ ભોગવવા પડશે. એટલે આ જગત માટેના રાગ દ્વેષ અભાવ તિરસ્કાર, વ્યક્તિઓ જ્ઞાતિઓ ધર્મ માટે, ધર્મગુરુઓ માટે, ધર્મોના ભક્તો માટે, અથવા નેતા એને પાર્ટીઓ માટે, અથવા તો પછી આ અભિનેતા એ બધાનો આવે, કંઈક દેશ વિદેશના નેતાઓ રાજકીય વાતો બધી આમ લૂંટાયું ને જનતાને આમ છેતરીને બધું જાત જાતનું આવશે, આવું કરે છે ને તેવા છે ને તેવા. આપણે બધા માટે પ્રતિક્રમણ કરવા છે, એ જ્ઞાતિ માટે જાતિ માટે, વ્યક્તિઓ હોય ગ્રુપ હોય ધર્મની સંસ્થા હોય ધર્મ ગુરુ હોય, એક એકને યાદ કરીને પ્રતિક્રમણ કરવા છે કે મારે કોઈ રાગ દ્વેષ વેર ઝેર ભાવ બગાડવા નથી. આજે આ લોકો આવા ખરાબ છે, આપણે ભાવ મૂક્યો ને એટલે એ સંકલનમાં આપણે જોઈન્ટ થઈએ છીએ. આતંકવાદી આવા ખરાબ એટલે પછી આતંકવાદીની જે ફટાકડો ફૂટે આપણે સંકલનમાં જોઈન્ટ થઈએ. આપણે ખરાબ એ નહીં સારું નહીં, ભગત જગતમાં સૌને સદબુદ્ધિ આવે, સન્માર્ગે ચડે, એકબીજાને દુઃખ ના આપે, એકબીજાને વેર ના વાળે. કોઈ ધર્મ વેર વાળવાનું શીખવાડતો નથી, અને ધર્મનો અહંકાર કે હું આ ધર્મવાળો આ ખોટ પેલા ધર્મવાળા અમારો સાચો તમારો ખોટો એ લડે છે, અને લડવાડા જોઈને આપણે પાછું ચિતરીએ છીએ કે આ બરોબર કર્યું આ બરોબર નથી કર્યું, આપણે ચિતરીએ છીએ ને એ આપણા ભાવ બગાડીએ છીએ, અને એ ભાવને આજે પ્રતિક્રમણ કરીને ચોખ્ખા કરવા છે. આ બધાને સમજાય છે કે આવું બધું થયું હોય કે ના થયું હોય? આ ન્યૂઝ પેપરો ન્યૂઝ બેન ટીવી ન્યૂઝ ને પછી વારંવાર એ વાતો આવે ને પછી નવરા બેઠા હોય ને ચર્ચામાં આ જ ચાલતું, આ લોકો આવું કર્યું, આ આવડતું નથી રાત ચલાવતા, આ પાર્ટીવાળાને રાત ચલાવતા નથી, આપણને સોંપે ને તો આપણને ચલાવતા આવડતું હોય જાણે, એટલી હદ સુધીની ચર્ચા કરતો હોય. એટલે આપણે શું છે કે આ ચર્ચા વાત આવે આપણે કાને તો આપણે વિતરાગ રહેવા માગીએ છીએ. પ્રાર્થના અને વિતરાગતા, સૌને સદબુદ્ધિ આવે, સૌ જગતનું કલ્યાણ થાવ, જગતના જીવો દુઃખ ના ભોગવે, દુઃખી ના થાય. આમાં કેવું છે કે પ્રજાના તેવી તેવો રાજા ભેગો થાય, એટલે પ્રજા બગડેલી હોય તો રાજા બગડેલો આવે, પ્રજા સુધરેલી થાય તો રાજા. રાજાનું પોતાનું સ્વતંત્ર નથી, આ સામસામે
સામસામે હિસાબવાળું જગત છે બધું, કોઈની ઉપર દોષારોપણ કરાય એવું નથી. આ લોકો આવા છે કે આ લોકોએ આમ કર્યું, આ ખોટું કર્યું, સાચું કર્યું. સામસામે ભોગવનારનો હિસાબ અને ભોગવડાવનારનો હિસાબ, બધું હિસાબવાળું જગત છે. જેમ ગજુ કપાય તો પેલું ચોરી કરે, આપણા ગજુ કાપી જાય, તો કાપનારનો અને કપાનારનો બેનો હિસાબ જોઈન્ટ થયેલો છે, કોન્ટ્રેક્ટ છે, કુદરતના હિસાબમાં આવી ગયા છે અને ફળ ભોગવે છે સામસામે. એટલે આપણી પ્રાર્થના કલ્યાણ થાવ જગતનો, અને સૌને સદબુદ્ધિઓ મળે, સૌ માર્ગે ચડે, અને ભાવના કે જગતના લોકોને દુઃખોમાંથી છૂટે, સાચી સમજણ, સાચા નિમિત્ત મળે, સાચી સમજણ મળે, દુઃખોમાંથી છૂટે, ધર્મના વેરઝેરમાંથી છૂટે, આપણી પ્રાર્થના હોય. પણ કોઈ માટે ઇન્ડિવિજ્યુઅલ ભાવ બગડ્યા ને એ આપણે ધોઈ નાખવું છે. અને આ બધી વાતો તો આવશે ને, આ કળિયુગ છે ને, એટલે દરેક વર્ષે વધારે ને વધારે બગડતી વાતો આવવાની. અને એ વાતો બગડેલી આવે એમાં આપણે ભાવ બગાડવા નથી, આપણે વિતરાગ રહેવું છે. અને બહુ ત્યારે કલ્યાણની પ્રાર્થના કરજો, કારણ ભાવ ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. અવળા ભાવ તો આપણે સવળા ભાવ મૂકી દઈએ એટલે ભાગાકાર થઈ જાય. વિતરાગતા રાખવી, વિતરાગતા કોને કહેવાય કે જેમ કોઈએ બંગડી મરડી નાખી ને પછી ચેનને તોડી નાખી, અરે રે સોનાને આટલું બધું નુકસાન કર્યું, તો કે સોનાને કંઈ ફરક પડવાનો નથી, અવસ્થાનું રૂપાંતર થાય છે. અવસ્થા પાછી હિસાબવાળું છે, કોઝિસ પ્રમાણે ઇફેક્ટ આપવા માટે સંજોગ ભેગા થશે ને ભોગવશે, હિસાબવાળું જગત છે. તો સોનું બગડી ગયું, સોના ઉપર દ્રષ્ટિ રાખીએ ને કે આત્મા તરીકે દરેક પોતે શુદ્ધ છે, એની અવળી અમ સમજણથી ઊંધો ચાલે છે, એની સાચી સમજણ મળશે તો સવળો ચાલશે. બાકી પોતે તો આત્મા તરીકે શુદ્ધ જ છે, બગડ્યો નથી, બગડશે નહીં. આ અણસમજણો અને દાદા ભગવાનની એ ભાવના હતી કે જગતમાંથી અણસમજણો, અજ્ઞાનતાઓ દૂર થાઓ. મોક્ષે જવા વ્યક્તિઓ નડતી નથી, કોઈ સંજોગ નડતા નથી, પોતાની અજ્ઞાનતા એ તરફ એમણે. તો આ અજ્ઞાનતાથી જગતમાં ખળ બધું ખદબદ થાય છે, દુઃખો છે બધા. એટલે પ્રાર્થના આત્મા તરીકે પોતે શુદ્ધ છે, અણસમજણો ત્યાં એકબીજા સાથે રાગ દ્વેષ વેર ઝેર બધા છે, અણસમજણો છૂટે તો સાચી શાંતિ થશે જગતમાં. એટલે આપણી એ ભાવના છે, તત્વદૃષ્ટિ રાખી અને પ્રાર્થના છે. અને જે અત્યાર સુધી ભાવો બગડ્યા હોય, જ્ઞાતિ જાતિ ધર્મ દેશ વિદેશ નેતા બેતા બધાને યાદ કરીને પ્રતિક્રમણ કરીને ધોઈ નાખીએ. આ બધાને સમજાય છે કે ચાલો તો વિધિ કરીશું અને આ પ્રતિક્રમણ કરીને જગત સાથેના હિસાબ ચોખ્ખા કરીશું. બોલો બોલો. હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવન વ્યવહારમાં સંસારમાં ધર્મો માટે, ધર્મ ગુરુઓ માટે, ધર્મના ભક્તો માટે, કોઈ જ્ઞાતિ જાતિ માટે, કોઈ નેતા માટે, કોઈ પણ જીવનના જીવનમાં કોઈ પણ વ્યક્તિઓ માટે નેગેટિવ બોલાયું હોય, અપરાધ અવર્ણવાદ કર્યા હોય, વિરાધનાઓ કરી હોય, અવળા ભાવો કર્યા હોય, તે સર્વ દોષોને પ્રત્યેક પ્રસંગો યાદ કરીને, તે સર્વ દોષોને રાગ દ્વેષને ભાવ તિરસ્કારોને જ્ઞાને કરીને ચોખ્ખા કરી નખાય, જગત કલ્યાણ માટે પ્રાર્થના થાય, તત્વદ્રષ્ટિએ શુદ્ધાત્મા જોવાય, તે માટે સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.